લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં વેલકમ પાર્ટી. રાજકોટ કોંગ્રેસના અર્જુન ખાટરિયાએ કેસરિયા કર્યા. સીએમ ભૂપેન્દ્રભાઈ અને સીઆર પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા. અર્જુન ખાટરિયા સાથે સમર્થકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. રાજકોટના ઓબીસી સેલ મંત્રી મુકેશભાઈ પણ ભાજપમાં જોડાયા. ધોરાજી તાલુકા કોંગ્રેસના પ્રમુખે પણ ધારણ કર્યો ભગવો. કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરિયા કર્યા. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા હતા ખાટરિયા. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે દુનિયામાં સૌથી આગળ નીકળવાનો પ્રયત્નમાં છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે તમે બધાએ જરા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને હું આવકારું છું અને આપના દ્વારા આપની સાથે મળીને આપણે ગુજરાતને અને દેશને મજબૂત કરવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ એવો પ્રયત્ન પણ આપણે કરવાના છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ચાર અલગ અલગ સેક્ટરમાં કામ કરવાનો સંકલ્પ કર્યો છે. અમે કહ્યું છે કે આ દેશ તો યુવાન કે જેની જવાબદારી મોદી સાહેબે લીધી છે અને સંકલ્પબદ્ધ થયા છે કે એમના હિત માટે કામ કરશે. આ દેશની મહિલા બહેનો એમને સુરક્ષિત કરવી, એમને આર્થિક પગભર કરવી અને એમના અધિકારો આપવા માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની બહેનોને 50% રિઝર્વેશન આપીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ અધિકાર અપાવ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર કોઈએ બહેનો માટે નિર્ણય કર્યો એ મોદી સાહેબે કર્યો કે 33% બહેનો લોકસભા અને વિધાનસભામાં હોવી જોઈએ એનો નિર્ણય મોદી સાહેબે કર્યો છે. કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના, રાજ્ય સ્તરના સંગઠનમાં કામ કરતા, વિવિધ પાંખોમાં કામ કરતા 2100થી વધારે કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કાર્યપદ્ધતિ, એમની નેતૃત્વ ઉપરનો વિશ્વાસ અને જેવી રીતે હિન્દુસ્તાનની અંદર એક રાષ્ટ્રહિત માટે કામ કરતી પાર્ટી તરીકે નરેન્દ્રભાઈનું એક વૈશ્વિક સ્તરે જે છબી ઉભરી છે એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાણા છે.